કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં છો ને? તો આજે આપણે અંગ્રેજી વિષય શીખવાના છીએ, બરાબર? અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ એ આજે આપણે શીખીશું. આગળના જે યુનિટ છે, યુનિટ 3 અને યુનિટ 4, એ તમે શીખી ગયા છો. કોની પાસે શીખ્યા છો યાદ છે? ફજીલા મેડમ પાસે તમે શીખી ગયા છો, બરાબર ને? તો આજે યુનિટ 5 જે છે એ આજે હું શીખવીશ તમને, બરાબર? તો યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ, બરાબર? તો ચાલો આપણે જોઈએ. એક્ટિવિટી 1A, બરાબર? અહીંયા આપણને એક્ટિવિટી પહેલી આપેલી છે એ. તો જોઈએ, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. અહીં આપણને એક કાવ્ય આપેલું છે, બરાબર? એ કાવ્યને સાંભળવાનું છે અને અભિનય સાથે ગાવાનું છે. તો આપણે પહેલાં તો એ કાવ્યને વાંચી જઈએ. ચાલો તમે ધ્યાનથી સાંભળજો. હા, તમે નોટબુક પેન્સિલ રબર લઈને બેઠા છો ને? ના લીધી હોય તો લઈ લેજો, બરાબર? એટલે હું જે શબ્દ બોલું છું એનો ગુજરાતી અર્થ તમારે લખતા જવાનું છે, બરાબર? ચાલો પહેલાં તો આપણે કાવ્ય વાંચીએ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ અ ફાર્મિંગ. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ સ્ટિચિંગ સ્ટિચિંગ. પછી આગળ જોઈએ. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ સ્ટડિંગ એન્ડ ટીચિંગ. હવે આગળ જોઈએ. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. પછી આગળ છે, મેઝરિંગ કટિંગ એન્ડ જોઇનિંગ. પછી આગળ જોઈએ. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ પોલિશમેન ઇઝ બિઝી વિથ પોલિશિંગ. ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શુ. વિથ સ્ટિચિંગ સ્ટિકિંગ રેડ ટેન્ટિંગ. પછી આગળ જુઓ. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ કિકિંગ થ્રોઈંગ એન્ડ બેટિંગ. બરાબર, આ આપણે કાવ્ય વાંચ્યું. હવે જોઈએ આપણે એક એક શબ્દના અર્થ જોઈએ. ચાલો જુઓ. અહીં પહેલો શબ્દ આપણને જુઓ, પોટર. પોટર, પોટર એટલે શું તમને ખબર છે? પોટર એટલે કુંભાર, બરાબર? તમને યાદ ના રહેતું હોય તો તમે તમારી નોટબુકમાં એનો અર્થ લખતા જજો. પોટર એટલે કુંભાર. પછી બિઝી. તો બિઝી એટલે આપણે કહીએ ને, હું તો બહુ બિઝી છું. બિઝી એટલે ગુજરાતીમાં આપણે એને કહીશું વ્યસ્ત હોવું, વ્યસ્ત. પછી છે મેકિંગ. મેકિંગ એટલે કે બનાવવું. મેકિંગ એટલે બનાવવું. પછીનો શબ્દ છે પોટ્સ. પોટ્સ એટલે માટલું. પોટ્સ એટલે શું થશે? માટલું. તો ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ એટલે એનું અનુવાદ શું થશે? કે કુંભાર માટલા, કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે, બરાબર? ફરીથી સાંભળો, કુંભાર માટલા બનાવવામાં બિઝી છે એટલે કે વ્યસ્ત છે. કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. હવે આગળની લીટી જોઈએ તો ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. તો ફાર્મર એટલે, ફાર્મર એટલે ખેડૂત, અને બિઝી એટલે વ્યસ્ત, અને વીથ એટલે સાથે. આપણે એમને એનો અર્થ લઈએ સાથે, પણ આપણે એને વાક્ય રચના પ્રમાણે અલગ કરીએ. ફાર્મિંગ, ફાર્મિંગ એટલે ખેતી કરવી, બરાબર? ફાર્મિંગ એટલે ખેતી કરવી.
તો ફાર્મર એટલે ખેડૂત અને બીઝી એટલે વ્યસ્ત, વિથ એટલે સાથે થાય છે અને ફાર્મિંગ એટલે કે ખેતી કરવી. તો આપણે એનો અનુવાદ આ રીતે કરી શકીએ કે ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. શું થશે? ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે, બરાબર. પછી આગળ જોઈએ, ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ. હવે ટેલર એટલે, તો ટેલરનો અર્થ થશે દરજી, બરાબર. તમે લખી લેજો, ટેલર એટલે દરજી. પછી બિઝી એટલે વ્યસ્ત, અને કટિંગ એટલે કાપવું, કાપવામાં, અને ક્લોથ એટલે કપડું, બરાબર. ક્લોથ એટલે કપડું. તો આપણે અનુવાદ કરીએ, દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. કોણ? તો દરજી. દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. પછી આગળ જોઈએ, એન્ડ સ્ટિચિંગ સ્ટિચિંગ સ્ટિચિંગ. એન્ડ એટલે કે, અને સ્ટિચિંગ એટલે આપણે શું કહી શકીએ એને, સીવણ. સીવણ સીવણ સીવણ, સીવીએ ને સીવીએ ને, એને સીવણ કહેવાય, બરાબર. તો ખબર પડી ફકરામાં. ફરીથી એકવાર એનો અનુવાદ જોઈ લો. કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે, ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે, દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે, અને સીવણ સીવણ સીવણ, બરાબર. હવે આગળનો ફકરો આપણે જોઈએ. ચાલો, ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. તો ડ્રાઈવર એટલે ડ્રાઈવર, ખબર ને, ડ્રાઈવર એટલે ડ્રાઈવર. બિઝી એટલે વ્યસ્ત, અને ડ્રાઇવિંગ એટલે કે હાંકવું. આપણે કહીએ ને ગાડી ચલાવીએ, એ હાંકવું. તો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે. શું હાંકે? તો ગાડી હાંકે ને, એટલે કે ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે. આગળ જોઈએ, એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. તો એન્જિનિયર, એન્જિનિયર એટલે એને આપણે ગુજરાતીમાં ઇજનેર કહી શકીએ. શું કહી શકીએ? ઇજનેર. અને સ્કેલિંગ, સ્કેલિંગ કરવું એટલે કે આપણે માપીએ ને, માપવું. તો જે એન્જિનિયર છે શેમાં વ્યસ્ત છે? તો માપવામાં વ્યસ્ત છે. તો એનું ગુજરાતી આ રીતે થશે, ઇજનેર માપવામાં વ્યસ્ત છે. આગળ જોઈએ, ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. ટીચર એટલે શિક્ષક, અને બિઝીનો અર્થ હવે બધાને યાદ જ રહી ગયો હશે, બિઝી એટલે વ્યસ્ત, અને ચિલ્ડ્રન એટલે કે બાળકો. તો ટીચર કોની સાથે વ્યસ્ત છે? તો ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન, એટલે અનુવાદ શું થશે? કે શિક્ષક બાળકો સાથે, ચિલ્ડ્રન એટલે બાળકો સાથે વ્યસ્ત છે, બરાબર. હવે આગળ જુઓ, પ્લેઇંગ સ્ટડીંગ એન્ડ ટીચિંગ. તો પ્લેઇંગ એટલે શું થશે? રમવામાં. પ્લે એટલે રમવું, એમ પ્લેઇંગ એટલે કે રમવામાં. સ્ટડી એટલે ભણવું, એટલે કે સ્ટડીંગ એટલે ભણવામાં. એન્ડ ટીચિંગ, અને ટીચિંગ એટલે કે ભણાવવામાં, બરાબર. તેનો અનુવાદ શું થશે? રમવામાં, ભણવામાં, અને ભણાવવામાં. ફરીથી આ ફકરો જોઈએ આપણે, બરાબર. તો ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે, ઇજનેર જે છે ઇજનેર માપવામાં વ્યસ્ત છે, શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે, રમવામાં, ભણવામાં, અને ભણાવવામાં. પછી આગળનો ફકરો જોઈએ. ચાલો, ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ફોટોગ્રાફર, ફોટોગ્રાફર એટલે ફોટો પાડે, બરાબર. ફોટો પાડનાર, જે ફોટો પાડતો હોય એને ફોટોગ્રાફર કહેવાય. ક્લિકિંગ, ક્લિકિંગ એટલે પાડવું. આપણે કહીએ ને સરસ ક્લિક કર્યું, તો ક્લિકિંગ એટલે પાડવું. ફોટો પાડે ને એ ફોટો પાડવામાં. તો ફોટોગ્રાફર ફોટો પાડવામાં વ્યસ્ત છે, બરાબર. ફોટોગ્રાફર શેમાં વ્યસ્ત છે? તો ફોટો પાડવામાં વ્યસ્ત છે. પછી આગળ, ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. તો સેલર એટલે કે વેચનાર. સેલરનો અર્થ થશે વેચનાર.
પછી બીસી એટલે વ્યસ્ત, અને સેલિંગ એટલે કે વેચવા, સેલ એટલે કે વેચવું, સેલર એટલે વેચનાર અને સેલ એટલે વેચવું અને સેલિંગ એટલે કે વેચવામાં. તો એનું અનુવાદ આપણે જોઈએ કે વેચનાર વેચવામાં વ્યસ્ત છે. વેચનાર શેમાં વ્યસ્ત છે? વેચવામાં વ્યસ્ત છે. પછી આગળ જોઈએ, ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. કાર્પેન્ટર એટલે સુથાર, ખબર છે ને બધાને? કાર્પેન્ટર એટલે સુથાર, અને વુડ એટલે, વુડ એટલે શું થશે? લાકડું. વુડ એટલે લાકડું. તો જે સુથાર છે, સુથાર હિઝ વુડ એટલે કે તેના લાકડા સાથે વ્યસ્ત છે, બરાબર? સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. હવે આગળ જોઈએ, મેઝરિંગ કટિંગ એન્ડ જોઈનિંગ. તો મેઝરિંગ એટલે માપ, મેઝર એટલે માપવું, કટ એટલે કાપવું અને જોઈન એટલે કે જોડવું. તો મેઝરિંગ કટિંગ એન્ડ જોઈનિંગ એટલે કે માપવામાં, કાપવામાં અને જોડવામાં, બરાબર? ફરીથી જોઈ લો આખો ફકરો. ફોટોગ્રાફર ફોટો પાડવામાં વ્યસ્ત છે, વેચનાર વેચવામાં વ્યસ્ત છે, સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે, માપવામાં, કાપવામાં અને જોડવામાં, બરાબર? સમજણ પડી બધાને? હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ, ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. હવે લોયર, લોયર એટલે તમને બધાને ખબર જ હશે, લોયર એટલે વકીલ. તો વકીલનું શું કામ હોય? તો લો એટલે કે કાયદો, બરાબર? લો અને લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા, વ્યવસ્થામાં બિઝી એટલે કે વ્યસ્ત છે. તો એનો અનુવાદ શું થશે? વકીલ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે, બરાબર? શેમાં વ્યસ્ત હોય વકીલ? તો કાયદા અને વ્યવસ્થામાં બિઝી હોય છે એટલે કે વ્યસ્ત હોય છે. પછી આગળ જોઈએ, ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિસિંગ. તો પોલીસમેન એટલે પોલીસ, બરાબર? પોલીસ. અને પોલિસિંગ એટલે વ્યવસ્થા જાળવવી, બરાબર? પોલિસિંગ એટલે કે વ્યવસ્થા જાળવવી. તો પોલીસ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. પછી આગળ જોઈએ, ધ શુ મેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શુ. શું કીધું છે? શુ મેકર. શુ મેકર એટલે શું? એટલે કે પગરખા, અને મેકર એટલે કે પગરખા બનાવનાર. પગરખા કોણ બનાવે? તો મોચી. એટલે શું મેકર એટલે મોચી. હવે વિથ મેન્ડિંગ શું? મેન્ડિંગ એટલે, મેન્ડિંગ એટલે આપણે સમૂહ કરવું એમ કહીએ ને, બનાવવું, સમૂહ કરવું, સુધારવું, આપણે કહીએ ને રિપેર કરીએ, ઇંગ્લિશમાં બોલીએ રિપેર કરીએ. તો એ મેન્ડિંગ એટલે કે સમૂહ કરવું, અને શું છે એટલે કે પગરખા, બરાબર? તો એનું અનુવાદ કઈ રીતે થશે? કે શું મેકર એટલે કે મોચી, અથવા શું કહી શકાય? પગરખા બનાવનાર. પણ આપણે મોચી શબ્દ લઈ લેવાનો. મોચી શું છે એટલે કે પગરખા, ક્ષમા કરવામાં વ્યસ્ત છે, બરાબર? આપણે મોચી પાસે શા માટે જઈએ? આપણા પગરખા તૂટી જાય એના માટે જઈએ ને. તો એ સમૂહ કરે છે. કોણ? તો શું મેકર એટલે કે મોચી. ફરીથી સાંભળો એનો અનુવાદ, મોચી પગરખા ક્ષમા કરવામાં વ્યસ્ત છે. આગળ, વિથ સ્ટીચિંગ સ્ટીકિંગ રેડ ટેન્ટિંગ. હવે સ્ટીચિંગ એટલે કે સીવવામાં, અને સ્ટીકિંગ આપણે કહીએ ને ફેવી સ્ટીક, સ્ટીક એટલે કે ચોંટાડવું, અને રેડ ટેન્ટિંગ એટલે ટપ ટપમાં. એટલે શું થશે? સીવવામાં, ચોંટાડવામાં અને ટપ ટપમાં, બરાબર? ખીલી ઠોકે ને એ ટપ ટપમાં. પછી ફરીથી જોઈ લો એનું અનુવાદ પહેલેથી અહીંયાથી. તો
वकील लॉयर એટલે કે વકીલ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. પોલીસ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. મોચી પગરખા ક્ષમા કરવામાં વ્યસ્ત છે. સીવવામાં ચોટાડવામાં અને ટોપ ટોપમાં બરાબર. હવે આગળનો જે પેરેગ્રાફ છે એ જોઈ લઈએ. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ, ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ, ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ, કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. હવે ડાન્સર, ડાન્સર એટલે કે નર્તક, જે નૃત્ય કરે ને એને નર્તક કહેવાય. અને ડાન્સિંગ એટલે કે ડાન્સ કરવું. તો જે નર્તક છે એ નૃત્ય કરવામાં વ્યસ્ત છે. પછી સિંગર એટલે કે ગાયક, અને સિંગિંગ સિંગ એટલે ગાવું. તો ગાયક ગાવામાં વ્યસ્ત છે. અને પ્લેયર, પ્લેયર એટલે ખેલાડી, અને પ્લે એટલે રમવું. તો જે ખેલાડી છે એ રમવામાં વ્યસ્ત છે. પછી કિકિંગ એટલે કે લાત મારવી, કિક એટલે લાત મારવી, અને થ્રો એટલે ફેંકવું, અને બેટિંગ, બેટ એટલે બેટિંગ કરવી, બેટિંગ એટલે બેટિંગ કરવી. તો લાત મારવામાં, ફેંકવામાં અને બેટિંગ કરવામાં બરાબર. ફરીથી જોઈ લો આ ફકરાનું અનુવાદ. તો નર્તક નૃત્ય કરવામાં વ્યસ્ત છે, ગાયક ગાવામાં વ્યસ્ત છે, ખેલાડી રમવામાં વ્યસ્ત છે, લાત મારવામાં, ફેંકવામાં અને બેટિંગ કરવામાં બરાબર. તો આ જ રીતે તમારે આ જે ફકરા છે એનું અનુવાદ તમારે અર્થ, જે અર્થ આપણે બોલ હું કહેતી ગઈ ને એ રીતે તમારે વાંચવાની કોશિશ કરવાની છે ઘરે. તો મિત્રો આપણે જે એક્ટિવિટી એ છે અહીં પૂર્ણ કરીએ છીએ, અને એક્ટિવિટી બી સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.